नमस्कार मित्रों, फरी एक वार तमारू दिल थी स्वागत करे छे फॉर पी एजुकेशन यूट्यूब चैनल। दोस्तों, तमे आपड़ी चैनल फॉर पी एजुकेशन ने सब्सक्राइब न करी हो तो प्लीज़ जल्दी थी सब्सक्राइब कर दो और बाजू में आता बेल आइकन ने दबाई दो, जेथी तमने तमाम वीडियो ने नोटिफिकेशन सौथी पहला तमने तमारा मोबाइल में मिली जशे। तो दोस्तों, चलो वीडियो ने स्टार्ट करिए। तो दोस्तों, कोर्ट ने जो ऊपर जसो तो LRD भर्ती की परीक्षा रद्द करीशू HC। હવે તાજેતરમાં જે LRDની ભરતી બોર્ડ દ્વારા જે લેવાયેલ LRDની જે ભરતી માટેની પરીક્ષા મુદ્દે પાર્ટી અને ઇન પર્સન દ્વારા નવી અરજી કરાવીને રજૂઆત કરી છે। હવે ભૂતકાળમાં આ મુદ્દેથી થયેલ અરજીઓ હાઈકોર્ટમાં 17 જૂને નોટિસ પાઠવેલી અને હાઈકોર્ટની આ નોટિસ બાદ થોડી જ મિનિટમાં સંબંધિત સત્તાધિકારીઓએ ટ્વીટ કરીને જાણ કરેલી કે જુલાઈમાં પ્રથમ સપ્તાહમાં દસ્તાવેજની ખરાઈ પૂર્ણ કરાશે। હવે પ્રથમ સપ્તાહમાં જે જુલાઈના પ્રથમ સપ્તાહમાં જે દસ્તાવેજની ખરાઈ છે પૂર્ણ કરાશે અને પહેલાં સત્તાધીશો એવું કહેતા હતા કે PSIની જે ભરતી પ્રક્રિયા બાદ ઓગસ્ટમાં LRD અંગેના જે ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરાશે આવું કહેતા હતા। આ રજૂઆત બાદ હાઈકોર્ટ આકરું વલણ અપનાવવા કહેલું કે સત્તાધીશો કોર્ટ પ્રક્રિયા ઉપરના જે ઉપરવટ જવાનો પ્રયાસ કરે છે, જો આવું કરશે તો આકરા પગલાં લેશું અને સમય પરીક્ષાને જ રદ કરી દેશું અને સમગ્ર પરીક્ષાને રદ કરી દેશું। હવે અરજદારના વકીલની જે રજૂઆત હતી કે LRDની ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી જે પરીક્ષામાં સત્તાધીશોએ જે આન્સર કી બહાર પાડેલી તેમાં 7 જવાબ ખોટા છે। હવે જાહેરાત બહાર પડી ત્યારે તેમાં નેગેટિવ માર્ક્સ છે, નેગેટિવ માર્ક્સમાં તમે જોઈ શકો છો અહીંયા કે નેગેટિવ માર્ક્સ પદ્ધતિ મુજબ ખોટા જવાબના જે 0.25 માર્ક્સ કપાશે તેવું કહેવાયેલું હોય। જો આ બાદમાં ખોટા જવાબ બદલ 1.25 માર્ક્સ કાપવાનું નક્કી થયું છે તો આ ઉપરાંત પરીક્ષામાં 2 પ્રશ્નો રદ, જેના ગ્રેસિસ માર્ક પણ આપ્યા નથી, જેના લીધે ઉમેદવારોએ નુકસાન થયું છે। તો દોસ્તો, આથી કોર્ટની ઉપર જશે તો LRD ભરતી પરીક્ષા રદ કરી છે તેવું જે હાઈકોર્ટ છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે। દોસ્તો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ ફોર પી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।